નમસ્કાર હાલ અત્યારે તહેવારોનો માહોલ ચાલી રહ્યો છે અને તે અંતર્ગત અનેક લોકો ઓફલાઈન ખરીદીની સાથે સાથે જો ઓનલાઈન ખરીદી પણ કરે છે દર્શક મિત્રો સ્પાર્ક ટુડે ન્યૂઝ દર વીકેન્ડના જ રવિવારે તમારી માટે એક સાયબર અવેરનેસનો પ્રોગ્રામ લઈને આવે છે હાલ અત્યારે તહેવારોનો માહોલ ચાલી રહ્યો તે અંતર્ગત ઓનલાઈન ખરીદીમાં ક્યાંક ને ક્યાંક તમે છેતરાતા તો નથી ને તે અંતર્ગત આજે વાતચીત કરવા માટે જ સ્પાર્કના સ્ટુડિયો પર મયુરસર ઉપસ્થિત છે દર્શક મિત્રો એક ઓફર અને એ ઓફરની સાથે જ મેસેજ અને મેસેજ પર આવતી લિંક એ તમારા બેંક એકાઉન્ટ પર હાવી થઈ શકે છે એટલે કે બેન્ક એકાઉન્ટ પર જ નજર રાખી શકે છે હાલ ત્યારે જે દ્રશ્યો છે અમારા કેમેરાને વાત કરીશ કે આ જે દ્રશ્યો બતાવે જે અહીંયા અલગ અલગ એપ્લિકેશન પર આવી એક જે લોભવાળી જાહેરાતો આવે છે એટલે કે લાલચ આપવામાં આવે છે તે અંતર્ગત આ તમામ વસ્તુઓ થાય છે તે માટે જ વાતચીત કરવા માટે મયુર મયૂરસરવાળા સાથે પ્રયત્ન કરીશું કે બેઝ ડોટ એપી સ્કેમ આ સ્કેમ થકી અનેક પ્રકારે છેતવણી થઈ શકે છે અનેક પ્રકારે તમે આનો ભોગ બની શકો છો કેવી રીતે ભોગ બનાવાય છે કેવી રીતે લોકોના પૈસા ગયા છે કેવી રીતે બેંક એકાઉન્ટ પર નજર રાખે છે તે માટે જ મયુર સર સાથે વિશેષ વાતચીત કરવા માટે પ્રયત્ન કરીશું સર સ્પાર્ક ટુડે ન્યૂઝના પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે હાલ અત્યારે આ પ્રકારનું જે સ્કેમ ચાલી રહ્યું છે એક કહી શકાય કે લોકોને છેતરવા માટે માટેની એક લાલચ આપીને પ્રવૃત્તિ ચાલી રહી છે શું છે આખી બાબત દર્શક મિત્રો સાથે શેર સૌથી પહેલાં તો દર્શક મિત્રોને મારા સાદર પ્રણામ દર્શક મિત્રો જરા હું તમને લઈ જઈશ હું ગૌતમભાઈને કહીશ કે જરા તમને ઝૂમ કરે આ પહેલી સ્લાઇડ ઉપર આ પહેલી સ્લાઇડ હવે આ પહેલી સ્લાઇડ ઉપર છે ને સોશિયલ મીડિયા પર આવી એક ઓફર ચાલી રહી છે અને જરા નામ હાઇડ કરેલા છે પરંતુ સ્પેશિયલ કોમ્બો આવી નામની એક ઓફર છે આશીર્વાદ આટા ફોર્ચ્યુન ઓઇલ બાસમતી રાઇસ અને મધુર સુગર આ ચાર વસ્તુ જે અલગ અલગ કિંમતમાં છે ઓગણીસો નવ્વાણુંની કિંમત છે એના પર પંચોતેર ટકા ઓફ ચારસો નવ્વાણું આવી એક ઓફર ચાલે છે હવે જ્યારે કોઈપણ વ્યક્તિ આ ઓર્ડરનાઓ બટન ઉપર ક્લિક કરે છે ત્યારબાદ એને પ્રોસી ટુ પેમેન્ટમાં લઈ જવામાં આવે છે હવે પ્રોસીડ ટુ પેમેન્ટની અંદર ગયા પછી ખાસ કરીને આ એક પ્રકારનું તમારી સામે પર્સનલ ડિટેલ જેમાં બેંક ડિટેલ ભરવાની આવે છે જે પેમેન્ટ ગેટવેના જે સિદ્ધાંતો છે પેમેન્ટ ગેટવેના સિદ્ધાંતોને નેવે મૂકીને આ એક ફિશિંગ વેબસાઇટ બનાવવામાં આવેલી છે સોશિયલ મીડિયા પરથી ચાલુ થયેલી બાબત દર્શક મિત્રો અહીંયા સુધી પહોંચે છે પર્સનલ ડિટેલ્સ જેમાં તમને ફૂલ નેમ મોબાઈલ નંબર એડ્રેસ સ્ટેટ સિટી પિનકોડ અને પેમેન્ટ ઓપ્શન્સ માટે તમને પૂછવામાં આવે છે હું ગૌતમભાઈને થોડી વિનંતી કરીશ કે થોડો કેમેરો ઝૂમ કરે અને અહીંયા સુધી લાવે કારણ કે આ બહુ અગત્યનું છે કે આ ખોટું છે ને એ કેવી રીતે સાબિત થાય એનું એક સીધું સીધું ઉદાહરણ હું તમને અહીંયા બતાવું જો ફૂલ નેમ કાકા લખ્યું છે બરાબર મોબાઈલ નંબર તમે જુઓ તો અહીંયા અહીંયા મેન્ટેન કરવામાં આવ્યું છે બે બે ચાર બે છ બે આઠ બે દસ એડ્રેસ આરટી સ્ટેટ ટી વાય સિટી વાયુ હવે તમે જુઓ તો સ્ટેટ ખોટું લખ્યું આવું કોઈ સ્ટેટ એમાં છે જ નહીં અને ઓપ્શન પણ નથી આપ્યો પુલડાઉન મેનુ સિટીમાં પણ પુલડાઉન મેનુ નથી આપ્યું જ્યાં પિનકોડ લખવાનો છે જ્યાં નંબર લખવાનો છે ત્યાં એ હું ટેક્સ લખું છું ટેક્સ લખી રહ્યો છું તેમ છતાં પણ એને એક્સેપ્ટ કરી દીધું કેમ કેમ કે એની નજર મારા શેના પર છે પેમેન્ટ ઓપ્શન પર છે એટલે હા અહીંયા ડિજિટ જ નાખાવા જોઈએ અને અહીંયા દાખલા તરીકે લેજીટમેટ વેબસાઇટ હોય ને તો લેજિટમેટ વેબસાઇટની અંદર એક બાબત બહુ સ્પષ્ટ છે કે અહીંયા હું જો નંબરની જગ્યા પર બીજો કોઈ પણ ડેટા નાખું તો જાવા સ્ક્રિપ્ટ જો ટેક્સ દાખલ કરું કે ચિહ્ન દાખલ કરું તો જાવા સ્ક્રિપ્ટ ડાયરેક્ટ અનેબલ હોય અને જાવા સ્ક્રિપ્ટ મને આ દાખલ કરવા જ ના દે એક્સેપ્ટ જ ના કરવા દે પરંતુ અહીંયા હું ખોટી ડિટેલ નાખું છું તો પણ એક્સેપ્ટ કરે છે એક્સેપ્ટ કર્યા પછી પેમેન્ટ ઓપ્શન પર જાઉં છું હું જરા ગૌતમભાઈને કહીશ કે આજે થોડીક એક્સરસાઇઝ વધારે કરવાની છે તમારે આ પેમેન્ટ ઓપ્શન પર જાઉં છું એની અંદર તમારે ખાસ કરીને દર્શક મિત્રો તમે જોઈ શકો છો કે પેમેન્ટ ઓપ્શનમાં તમને ત્રણ ઓપ્શન આપ્યા છે ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ અને કેશ ઓન ડિલિવરી આ આ બાજુ અહીંયા હું ક્રેડિટ કાર્ડ ઉપર ક્લિક કરું છું અને ક્રેડિટ કાર્ડની ડિટેલ્સ મને દાખલ કરવાનું કહેવામાં આવે છે અહીંયા ડેબિટ કાર્ડ ઉપર ક્લિક કરું છું ડેબિટ કાર્ડની ડિટેલ્સ હું દાખલ કરવાનું મને કહેવામાં આવે છે પણ હું સાથે એ બાબત પણ એક બાબત સ્પષ્ટ કરું છું કે આ બંને ડિટેલ્સ હું નથી પસંદ કરતો જો કોઈ દર્શક આમાં ફસાય છે અને આમાં પોતાની ક્રેડિટ કે ડેબિટ કાર્ડ ડિટેલ નાખે છે તો આ લોકો આ ડિટેલ્સ કારણ કે આ એસટીપી નથી સિક્યોર્ડ ગેટવે નથી પરિણામે શું થશે કે તમે જે પણ ડિટેલ નાખેલી હશે તમારા ડેબિટ ક્રેડિટ કાર્ડ નંબર એવું લાગશે કે તમને એવું લાગશે કે સિક્યોર્ડ છે અને એ સિક્યોર્ડ માધ્યમ પર સેવ થયેલા છે પરંતુ તમે અહીંયા નાખશો તો સાયબર અપરાધી પોતાના સર્વર ઉપરથી એને આખું હાઈજેક કરશે સેશનને અને સેશન હાઈ હાઈજેકિંગની મદદથી એ તમારા આ ડેબિટ ક્રેડિટ કાર્ડના નંબર મેળવી લેશે ઇવન તો તમે જે સીવીવી નંબર નાખશો એ પણ મેળવી લેશે અને ત્યારબાદ ઓટીપી જે આવશે તે તમારી પાસે એ માગશે કે ઓર્ડર કન્ફર્મ કરવા માટે તમારે ઓટીપી આપવાનો છે અને તમે ઓટીપી નાખશો એટલે તમારું પેમેન્ટ ખાલી થઈ જશે હવે બીજું અહીંયા કેશ ઓન ડિલિવરી ઓપ્શન હવે કોઈ વ્યક્તિ કેશ ઓન ડિલેવરી પર જાય છે કે દાખલા તરીકે મારે કેશ ઓન ડિલિવરી પર જ જવું છે તો કેશ ઓન ડિલેવરી પર જવા માટે ખાસ કરીને અહીંયા મોબાઈલ નંબર નાખેલો જ હતો એને એટલે મોબાઈલ નંબરના આધારે જ્યારે કેશ ઓન ડિલિવરી વ્યક્તિ ઓપ્શન પસંદ કરે છે તો હું ગૌતમભાઈને કહીશ કે જરા આ તમારા વોટ્સઅપ ઉપર આ મેસેજ આવે છે અને આ જરા આને થોડુંક બ્લર થયેલું છે મોબાઈલ ઇમેજ લીધેલી છે એને કારણે થોડુંક આને જો ટ્રાય કરે કે થોડુંક એક્સપાન્ડ કરે તો અહીંયા લખ્યું છે યોર કોમ્બો ગ્રોસરી ઓર્ડર ઇઝ સ્ટીલ પેન્ડિંગ એટ ધ પેમેન્ટ ફેઇલ બરાબર કેમ કે તમે કેશ ઓન ડિલિવરી ઓપ્શન છે હવે ખરેખર શું હોય છે બિરેનભાઈ કેશ ઓન ડિલેવરી ઓપ્શન આવે ને તો હું દર્શક મિત્રોને વિનંતી કરવા માગું છું કેશ ઓન ડિલિવરી આવે ને તો ત્યાં ત્યાં પતી જાય કે તમારો ઓર્ડર કન્ફર્મ થઈ ચૂક્યો છે તમારા વોટ્સઅપ પર એક મેસેજ આવી જાય કે તમે ઓર્ડર કન્ફર્મ કરવા માગો છો તો એક નંબર દબાવો અથવા ઓર્ડર કેન્સલ કરવા માગો છો તો ઝીરો નંબર દબાવો કે બે નંબર દબાવો કાં તો તમને ફોન આવી જાય કે તમે ઓર્ડર આપ્યો છે તો એક નંબર દબાવો અથવા બે નંબર દબાવો કેન્સલ કરવો છે પરંતુ અહીંયા એવી કોઈ પ્રોસીજર દર્શક મિત્રો થતી નથી અહીંયા સીધું જ તમને વોટ્સઅપ પર મેસેજ આવે છે કેમ કે તમે સેના પર ક્લિક કર્યું છે હવે કેશ ઓન ડિલિવરી પર ક્લિક કર્યું છે અને કેશ ઓન ડિલિવરી પર ક્લિક કર્યું હોવાથી તમને આ મોબાઈલ પર મેસેજ આવ્યો છે ટુ ઓર્ડર કેશ ઓન ડિલિવરી હવે જો અહીંયા લખેલું છે તે ધ્યાનથી સા હું જરા ઝૂમ કરવાનું કહીશ ફરીવારેને ટુ ઓર્ડર કેશ ઓન ડિલેવરી પ્લીઝ કન્ફર્મ યોર ઓર્ડર બાય ડાઉનલોડિંગ હવે આવા છો ડાઉનલોડિંગ ધ એપ એન્ડ ટ્રેક યોર ઓર્ડર ફ્રોમ ધ લિંક બિલો અહીંયા બીટલીની લિંક આપેલી છે દર્શક મિત્રો અને આ લિંક પર જ્યારે ક્લિક કરો છો ત્યારે તમારા મોબાઈલની ઉપર આ એક એપ્લિકેશન બેઝ નોડ કે ઇન્સ્ટોલ થઈ જાય છે અને એ જ આ આખું સ્કેમ છે અને આ એપ્લિકેશન જ્યારે ઇન્સ્ટોલ થઈ જાય છે ત્યારે ઇન્સ્ટોલ થઈ ગયા પછી આ એપ્લિકેશન તમારી પાસે બે પરમિશન માગે છે એક તો તમારા એસએમએસ વાંચવાની પરમિશન માગે છે અને બીજું કે તમારા મોબાઈલથી કોલ કરવાની પરમિશન કોલ રેકોર્ડ્સની પરમિશન અને કોલની પરમિશન્સ માગે છે આ જ્યારે બે પરમિશન્સ માગે ત્યારે આપણે સચેત થઈ જવાનું હોય પહેલું તો એપીકે ફાઇલ ઇન્સ્ટોલ કરવાની જ ના હોય કારણ કે એક જ સલાહ એવી આપવામાં આવી છે કે સાયબર સેફ રહેવું છે તો પ્લે સ્ટોર ને એપ સ્ટોર પરથી જ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અધરવાઇઝ નહીં અને આવી ડોટ એપી કે જે માધ્યમથી એપ્લિકેશન આવે છે એને ઇન્સ્ટોલ કરવાથી ટાળવું જોઈએ એપી કે સંદર્ભે હું જે નોન ટેકનિકલ દર્શકો છે તેમને એટલું સમજાવી દઉં કે વિન્ડોઝ પ્લેટફોર્મ પર કંઈક પણ ઇન્સ્ટોલ કરવું છે તો આપણી પાસે ડોટ ઇએક્સી પ્લેટફોર્મ છે જેને દેટ ઇઝ એક્ઝિક્યુટેબલ ફાઇલ એવી રીતે એન્ડ્રોઈડ પ્લેટફોર્મ પર મારે કંઈક પણ ઇન્સ્ટોલ કરવું છે તો ડોટ એપીકે આવે છે આ જ વસ્તુ આજે સવારે જ એક ઈસમ જોડે ઘટિત થઈ અમદાવાદના વ્યક્તિ છે એમની જોડે ઘટિત થઈ એ ભાઈએ આ જ ઓફરમાં પડ્યા આ જ ઓફરમાં પડ્યા પછી એમને આ જ વસ્તુથી ખરીદવાનું શરૂ કર્યું આ એપ્લિકેશન એમના મોબાઈલમાં ઇન્સ્ટોલ થઈ ગઈ એમને કોઈ ટ્રાન્ઝેક્શન કર્યા નથી દર્શક મિત્રો કારણ કે આ બેઝ ડોટ એપીકે જે ઉપર તમે દેખાય છે જે આપણું ટાઇટલ છે બેઝ ડોટ એપીકે સ્કેમ એ બેઝ ડોટ એપ્લિકે સ્કેમ જે છે તે ઇન્સ્ટોલ મોબાઈલમાં થઈ જાય છે આ એપ્લિકેશન અને ત્યારબાદ આ એપ્લિકેશન એક એસએમએસ ફોરવર્ડિંગ જેવું કામ કરે છે એટલે તમારા મોબાઈલ પર આવતા એસએમએસ આ એપ્લિકેશનનો જે હેન્ડલર છે એ હેન્ડલર તમારા મોબાઈલ પર આવતા એસએમએસને જોઈ શકે છે અને તમે જે મોબાઈલ પર એસએમએસ આવ્યો એ એસએમએસ એ મેળવી લે છે અને મેળવીને અધરવાઇઝ તમારા મોબાઈલની અંદર જે પણ એક્ટિવિટીઓ ચાલતી હોય ઇવન તો ઈ વોલેટ્સ હોય ઈ વોલેટ્સ ઉપર પણ એ કાબૂ મેળવી લે છે ખાસ કરીને એક એવું માધ્યમ હોય છે કે ઈ વોલેટ એપ્લિકેશન્સોએ ખાસ એ અપડેટ કરેલું છે કે જો ઈ વોલેટ એપ્લિકેશનો ઇન્સ્ટોલ હોય તો તમે એપીકે કાં તો જે અનટ્રસ્ટેડ એપ્લિકેશન છે જે તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરી શકતા નથી પણ આ જે એપ્લિકેશન છે એ આને પણ બાયપાસ કરી રહ્યું છે અને એને બાયપાસ કરીને કંઈ ને કંઈ અંશે આ જે મોબાઈલને આ એ કોમ્પ્રોમાઇઝ કરી રહ્યું છે અને જે સવારે આ ભાઈ છે અમદાવાદના એમના નવ હજાર નવસો નવ્વાણું રૂપિયા ગયા એમણે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે પરંતુ દર રવિવારે કોઈને કોઈ નવો ટૉપિક તમારા સુધી પહોંચાડવો અને અમે છેલ્લા ત્રણ વર્ષથી આ બાબત તમને પહોંચાડતા આવ્યા છે એટલે આ જ ટૉપિક આજે લીધો કારણ કે તહેવારો આવ્યા છે અને ખાસ કરીને લાલચ આ એક સૌથી મોટી બાબત છે અને લાલચમાં ફસાવીને ફાયદો ઉચકવો આ એક મુદ્દો છે આ એપ્લિકેશન્સ કોઈ પણ ગ્રોસરી સ્ટોર જોડે જોડાયેલી નથી આ એપ્લિકેશન સાયબર અપરાધીઓની માયાજાળ છે અને એ વ્યક્તિના એકાઉન્ટમાંથી નવ હજાર નવસો નવ્વાનું બે ટ્રાન્ઝેક્શન્સમાં ઉપડી ગયા એ ભાઈએ જ્યારે જોયું કે આ પૈસાનો શેનો મેસેજ આવી રહ્યો છે ત્યારે એને ખબર પડી અને એને પોતાના કાર્ડને બ્લોક કરાવ્યું જો કાર્ડને બ્લોક ના કરાવ્યું હોત તો એના એકાઉન્ટના બધા જ રૂપિયા ગણતરીના સેકન્ડોમાં ખાલી થઈ ગયા હોત તો આ એપ્લિકેશનથી જાગૃત થવાની જરૂર છે જે આજે સ્પાર્ક ટુડે ન્યૂઝના માધ્યમથી હું તમને જણાવવા માગું છું જી બિરેન મિત્રો જે વાત કરી તે મેન ગેમ રમાવાનું અહીંયાથી ચાલુ થાય છે તમે જ્યારે સર વાત કરી કે ક્રેડિટ કાર્ડની ડિટેલ નાખો છો તો તો પણ તમને રોકશે ડેબિટ કાર્ડની ડિટેલ નાખો છો તો પણ જ્યારે તમે કેશ ઓન ડિલિવરીની વાત કરો છો અને જ્યારે તમને આવો મેસેજ આવે છે કે ટુ ઓર્ડર કેશ ઓન ડિલિવરી પ્લીઝ કન્ફર્મ યોર ઓર્ડર બાય ધ ડાઉનલોડિંગ ધ એપ એન્ડ ટ્રેક યોર ઓર્ડર ફ્રોમ ધ લિંક આ લિંક જ્યારે તમે ક્લિક કરો છો અને એના પર જ્યારે ડિટેલ નાખો છો એટલે તમે સમજો કે એમના સકંજામાં કે એમની જાળમાં આવવા માટે જ તૈયાર થઈ ગયા છો અને ત્યારબાદ બીઝ ડોટ એપી સ્કેમ આ એક ઓટોમેટિક તમે જ્યારે આ ક્લિક કરો છો ને ત્યારે જ આ ડાઉનલોડિંગ થઈ જાય છે અને તેમના સુધી જ તમારા બેંકની તમામ ડિટેલ પહોંચી જાય છે સરે જે પ્રમાણે વાત કરી તે જ પ્રમાણે આવી તમામ બાબતે જ્યારે તહેવારોની સિઝન ચાલતી હોય તમામ લોકો ઓનલાઈન ખરીદી કરતા હોય ત્યારે ખાસ ને ખાસ કરીને આપણે સર દર્શક મિત્રોને એક જ બાબત કહેવા માંગીશું કે કેશ ઓન ડિલિવરી જ પ્રિફર કરો કેશ ઓન ડિલિવરી એની સાથે આ વસ્તુનું ધ્યાન રાખવાની જરૂર છે ઓન ડિલિવરી તો આ મે એસી ટકા સર્વે એવું છે કે ઇન્ડિયામાં એંસી ટકા લોકો કેશ ઓન ડિલિવરી પર જાય છે જી કેશ ઓન ડિલેવરી એ ઇન્ડિયામાં સૌથી ફેવરેટ ઓપ્શન છે ઇવન ધ વર્લ્ડની અંદર અને ધેટ દેટ મીન્સ એને અનધરને વીપીપી વેલ્યુ પાર્સલ પણ કહેવાય છે મુદ્દો એ છે કે કેશ ઓન ડિલિવરીના નામ પર કોઈ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવું એ ખામી છે અને કેશ ઓન ડિલિવરીના નામ પર કોઈ પણ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાનું ક્યારેય આવતું નથી આ લોકો કેશ ઓન ડિલિવરીના નામ પર એપ્લિકેશન ઇન્સ્ટોલ કરીને બેંક એકાઉન્ટ ખાલી કરી રહ્યા છે અને આ એપ્લિકેશન અલગ અલગ નામથી અલગ અલગ મોડો સોપરંડીમાં આ લોકો કેટલાય વર્ષોથી ઉપયોગ કરી રહ્યા છે બેસ ડોટ ટાઈપી કે અને આ આ એપ્લિકેશન જોડે એક સર્વર પરથી જ્યારે બંધ કરવામાં આવે છે તો આ લોકો બીજા એપ્લિકેશન પર જાય છે કારણ કે આ એપ્લિકેશન્સના જે કોડ છે સોર્સ કોડ છે એ સાયબર અપરાધીઓના હાથમાં છે અને પરિણામે જો જ્યાં સુધી આપણે જાગૃત નહીં થઈ ને ત્યાં સુધી આ એપ્લિકેશન નવા નવા નામ સાથે આજે બેઝ ડોડ છે કાલે બીજા નામથી આવશે આપણે મગજમાં એક વસ્તુ ફિટ કરવાની છે કે લાલચમાં આવીશું નહીં નંબર એક અને નંબર બે કોઈપણ અનટ્રસ્ટેડ સ્ટોર્સ જે છે કે લિંકના માધ્યમથી આવેલી કોઈપણ એપ્લિકેશન આપણા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરીશું નહીં અને જો ઇન્સ્ટોલ કરવાની થાય તો પ્લે સ્ટોર અને એપ સ્ટોર પરથી જ ઇન્સ્ટોલ કરીશું એ રીતે આપણે કટિબદ્ધ થઈશું ને તો આવી એપ્લિકેશન્સ તમને કશું જ નહીં બગાડી શકે કાં તો તમારા મોબાઈલ સુધી પહોંચી શકશે નહીં અને જો તમે ઇન્સ્ટોલ કરી દીધેલી હોય ને તો બે વસ્તુ સૌથી પહેલાં ધ્યાન રાખજો આ એપ્લિકેશન અનઇન્સ્ટોલ ઇન્સ્ટોલ કરો અને બીજું અનઇન્સ્ટોલ થયા પછી પણ દુઃખની વાત એ છે બિરેન કે આ એપ્લિકેશન મોબાઈલમાંથી સંપૂર્ણપણે અનઇન્સ્ટોલ થતી જ નથી હા આ એપ્લિકેશન મોબાઈલમાં જ રહે છે તમારા મોબાઈલના એપ મેનેજરમાં જશો ને તો આ એપ્લિકેશન તમને ત્યાં દેખાશે અને ઇવન તો પરમિશન્સમાં જશો તો પણ પરમિશન્સ જે આપેલી છે એસએમએસની અને કોલિંગ એ ત્યાં દેખાશે એટલે હું વિનંતી કરું છું કે આવી એપ્લિકેશન તમે જો ઇન્સ્ટોલ કરી હોય તો મોબાઈલને પહેલાં તો એક ઇન્ટરનેટ ડિસ્કનેક્ટ કરી નાખો જો તમને કોઈ ટેકનિકલ જ્ઞાન નથી તો અને ટેકનિકલ જ્ઞાન છે તો તમે આમ એપ્લિકેશનને આપેલી પરમિશન્સ પહેલાં કાઢો એપ્લિકેશન પછી ડિલીટ કરો અને સેકન્ડ થિંગ કે તમારા જે ઈ વોલેટ્સ જો કોમ્પ્રોમાઇઝ થયેલા છે તો ઈ વોલેટ્સના યુપીઆઈ આઈડી અને પાસવર્ડ ચેન્જ કરો પિન નંબર ચેન્જ કરો અધરવાઇઝ જો તમે ડેબિટ ક્રેડિટ કાર્ડ શેર કરેલું છે તો એ કાર્ડને બ્લોક કરાવીને નવું કાર્ડ હાથમાં લાવે કાં તો નવું કાર્ડ ઇશ્યુ કરવાની તજવીજ હાથ ધરો આજ હું તમને એક સાયબર સંદેશો આપવા માગું છું જી બિરનુ

પરંતુ સાથે સાથે જ્યારે આવો મેસેજ આવે ને આવી લિંક આવે ને જ્યારે કોઈક એપ ડાઉનલોડ કરવાની બાબત આવે ત્યારે સમજજો કે વસ્તુ ફ્રોડ છે એ તમારા બેંક એકાઉન્ટમાંથી પૈસા ઉપડી શકે છે દર્શક મિત્રો આ શો કરવા પાછળનું એક જ કારણ છે કે આવા ઘણા બધા લોકો જે ભોગ બનેલા છે આજે સવારે સર વાત કરી કે અમદાવાદનો એક વ્યક્તિ જેના બેંક એકાઉન્ટમાંથી નવ હજાર નવસો નવ્વાણું રૂપિયા એટલે કે દસ હજાર જેટલી એમાઉન્ટ જતી રહે છે ત્યારબાદ તેણે પોલીસ ફરિયાદ પણ નોંધાવી છે પરંતુ ત્યાર પહેલાં એટલે કે પૂર આવતા પહેલાં એક પાર બાંધ્યા જેવી વાત છે સર જ્યારે આપણે દર વીકેન્ડ આવું એક અલગ જ પ્રકારનું સાયબર વિશે અવેર કરે છે તે એક ખૂબ મોટી બાબત છે દર્શક મિત્રો ચેતજો તહેવારનો સમય ચાલી રહ્યો છે ઓનલાઈન ખરીદી કરવાની ના નથી પરંતુ ઓનલાઈન ખરીદી દરમિયાન આવી રીતે તમે કોઈ જ બાબતના ભોગ ન બનો તે માટે જ આવો ટોક શો કરતા રહીએ છીએ આગામી દિવસોમાં પણ આવી જ પ્રકારે અમે તમારી સામે ઉપલબ્ધ થઈશું અલગ અલગ ટોપિક પર તો જોતા રહો સ્પાર્ક ટુડે ન્યૂઝ સાથે કેમેરામેન ગૌતમ સાથે હું બિરેન સ્પાર્ક ટુડે ન્યૂઝ માટે